આજે હું છું, આજે ખેરગામ તાલુકાના આછાવણી ગામે, અને આછાવણી ગામે આવેલું પ્રકટેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે શિવરાત્રિના દિવસે પ્રકટેશ્વર મહાદેવનું મહત્ત્વ અનેરું હોય છે. અહીં દૂર દૂરના એટલે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યથી પણ અહીં મુલાકાતે શિવભક્તો આવી રહ્યા છે. મોહોદય મંદિર ઇતર ઠેકાણી અનેક ઠેકાણી મંદિર અસ્તાત મંદિરે ધર્મપેટી ઠેવલેલી અસ્તે, દાન પેટી ઠેવલેલી અસ્તે, દાન દક્ષિણા દિલેલી હતો. અન્ય પરિસ્થિતિ આપણી ફસવણૂક હોવાનો જાસ્ત સંભવ અસતો અસે યા ઠેકાણી આપલેલા માર્ગદર્શન સંગ્યાત આદર કતચિત હા સત્સંગ મી मृत्युंजय महादेव त्राहि मम शरणागत जन्म मृत्युजरा व्याधि पीड़ित कर्म बंधने स्वाहा ओम मृत्युंजय महादेव त्राहि એ ગામની અંદર રહું છું. આ મારા ગામનું નામ આછવણી અને મારા ફળિયા નામ પૂજા ફળ, પણ મેં સત્કર્મ કરવાથી પૂજા ફળિયાને પરિવર્તન લાવીને મંદિર ફળી બનાવ્યું છે. એનો ઇતિહાસ પણ છે. અને અહીં પહેલાં કશું ના હતું, પ્રકટેશ્વર મહાદેવનું મંદિર ના હતું, પણ સ્વયં અહીં પ્રગટેશ્વર મહાદેવ પ્રગટ્યા. અને તે પહેલાં 1961-62 અંદર આ મારી બાઈમાંથી ભગવાન શિવની બાઈમાંથી શિવલિંગ નીકળે તે આજે પણ છે, એની પૂજા થાય છે અને એ મહાદેવની પૂજા કરી. અને આમ હું પાસે શિક્ષક હતો, અમને શિક્ષક શિષ્ટાચારવાળા હતો, એટલે કે મને સરકારે એવોર્ડ પણ આપેલો. દાદા તમને અહીં મંદિર સ્થાપવાનો વિચાર કેમ આવ્યો? હા, મંદિર સ્થાપવાનો વિચાર કેમ આવ્યો તો કે મને એમ વિચારાય કે સંસ્કૃતનું જતન થાય, ધર્મનું જતન થાય, ધાર્મિક ક્રિયાનો ઉત્સવ થાય, અને હંમેશા માટે લોકોની અંદર હંમેશા માટે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ જાગૃત થાય, અને એમાંથી સંસ્કૃતિને મા બાપની સેવા કરે, કુટુંબોની સેવા કરે, જનતાની સેવા કરે અને જગતનું કલ્યાણ થાય, એ હેતુથી મારે મંદિર બનાવવાની ઈચ્છા થઈ. મેં હંમેશા એ રીતે કર્યા કે ગરીબમાં ગરીબ માણસ અને મજૂર માણસ પણ યજ્ઞમાં બેસી શકે એ હેતુથી ખાલી શિલ્પ 500 રૂપિયામાં યજ્ઞ કરતો હતો. એ યજ્ઞ કર પણ યજ્ઞને કરતાં મારો ખર્ચ વધે છતાં પણ લોકો પાસે માસ્ટર અને સ્વયં થાય. ત્યાં કદાચ તમને વિચાર આવશે કે તો કેવી રીતે થાય, તો મને પરમાત્માની એવી કૃપા થાય કે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ થઈ જાય એ રીતે યજ્ઞ થતો. એ બધું સાધુ સંતો મહાત્મા કે સાધુ સંતો મહાત્માએ વિચાર કર્યો કે આ તો ધર્મની જ્યોત જગાવી રહ્યા છે, ધર્મનું રક્ષણ કરે છે, ધર્મને આગળ વધે છે, તો આપણે સાધુ સંતો બધા અસલ કામમાં યજ્ઞ કર્યો, તેમાં હજારો સાધુ સંતો આવીને મને ધર્મચર્યનું બિરુદ આપ્યું. ગામડામાં બ્રાહ્મણોને વેચ્યા, ગામડામાં વેચ્યા, બીજા બહેનોને વેચ્યા, અને તેની સાથે સાથે કપડાં પણ વિતરણ મેં કર્યું. ને આજે પણ મેં અને અહીં વિધા બહેનોને પણ કપડાં વિતરણ કર્યું, ધાબળા આપ્યા, તીર્થમાં પણ આપ્યા, એવું અનેક જગ્યાએ મેં આ પ્રવૃત્તિ કરીને આજે પણ શિવરાત્રિના દિવસે મેં સ્વેટર વિધુરને સ્વેટર આપ્યા અને વિધા બહેનોને સાડી પણ આપી. આ પ્રકટેશ્વર મહાદેવના મંદિરે આપણા સિવાય ગુજરાત રાજ્ય સિવાય મહારાષ્ટ્રથી પણ લોકો અહીં આવે છે, તે લોકો વિશે તમે શું કહેશો? હા, મહારાષ્ટ્રના લોકો કેમ આ બહુ ખાનગી વાત છે તો કહેવા જેવી નથી, પણ મારે કહેવું પડે. તમે પૂછો છો કે મહારાષ્ટ્રના લોકો અવારનવાર આવતા છે, આવતા છે, તે લોકોને એમ થયું, આ મહારાષ્ટ્રવાળાને એમ થયું કે અહીં આ બધી બહેનો મહારાષ્ટ્રમાં એના પતિઓ દારૂ બહુ પીએ,
दारू पीए तेना कारण એ લોકો દુખી પરેશાન થાય એટલે એ બહેનો બધી પત્નીને લાગતું થઈ ગયું અને બધા દારૂ મુક્ત થઈ ગયા એટલે દારૂથી મુક્ત થાય વ્યસનથી જેમ જેમ મુક્ત થતા ગયા તેમ તેમ એનો પ્રભાવ વધતો ગયો અને લોકો બધા આવતા ગયા એક પિતા એક પરમેશ્વર વિશે થોડો હું જાત જાતના ભાગ માનતો નથી ના હિન્દુ ના મુસલમાન ઈસાઈ ને ખ્રિસ્તી ના કોઈ સંપ્રદાયમાં પણ માનતો નથી એક જ પરમાત્મા શિવજી જે જગતમાં કોઈ મોકલી છે નહીં અને જ્ઞાત તો એક શરીરનું ખોલ્યું છે એ તો વ્યવહાર રાખેલો છે બાકી અંતરાત્મા એક જ છે માટે હું જ્ઞાતિભેદ માનતો નથી તો આ છે પ્રભુ દાદા આપણા પરમ પૂજ્ય ધર્માચાર્ય પ્રભુ દાદા શિવ ભક્ત જેમને મળીને અમને પણ ખૂબ ખૂબ આનંદ થયો તો અત્યારે અહીં પ્રગટેશ્વર મંદિર ખાતે બીજા રાજ્યના એટલે કે મહારાષ્ટ્રથી પણ લોકો અહીં શિવભક્ત આવ્યા છે તો આપણે એ મહારાષ્ટ્રથી આવેલા શિવભક્તોની આપણે મુલાકાત લઈએ મેં આર કે ખાંડવે નાસિક મહારાષ્ટ્ર છે યહાં આતા હું મેં पिछले 22 वर्ष से यहाँ आता हूँ अभी मैं महाराष्ट्र शिव परिवार प्रमुख का प्रमुख पद पे काम करा हो सेवा करता हूँ हम हर साल यहाँ आते हैं हर शिवरात्रि को यहाँ पूजा करने के लिए हम आते हैं और महाशिवरात्रि का पर्व हो गुरु पूर्णिमा का पर्व हो या पाठोत्सव का उत्सव हो हम बड़ी तादाद में महाराष्ट्र परिवार यहाँ आते हैं और पिछले 20 साल से रामकुंड पंचवटी नासिक से यह कांवड़ यात्रा लेकर यह आछावनी धाम में आते हैं और भगवान प्रकटेश्वर को वो तीर्थ का अभिषेक स्नान करवाते हैं भगवान प्रकटेश्वर महादेव हमारे लिए तो भगवान के रूप में हम परम पूज्य धर्माचार्य बापू जी तथा परम पूज्य धर्माचार्य माता जी को हम शिव पार्वती स्वरूप मानते हैं यह